ने હવે ઇજારને સ્ટિચિંગ સ્ટાર્ટ કરશું આપણે ચાર એક જ જેવા પાઈજા કટ કરેલા બરાબર આપણે બે બે લેશું એક ટાઈમ પર આ ચાર છે આપણે આમ મૂકશું આ ઊંધી સાઈડ છે અને આ ઊંધી સાઈડ છે અને વચમાં બે બે સીધી સાઈડ છે આ ખાસ ધ્યાન રાખજો અને આપણે ફર્સ્ટ સ્ટેપ શું કરશું ઇજાર શરૂ કરશું એમાં કે આ લાઈન જે છે ને આ લાઈન જ્યાં કર્વ છે જો અહીંયા આપણે કલી નાખશું જે સ્ટ્રેટ સાઈડ છે એ બેવે ઇઝારની આપણે સીવી નાખશું બેવે બેવેનું આપણે સીવી નાખશું સીધી લાઈન રેડીમેડમાં આપણે જોયો તો સમજમાં આવશે આ જે લાઈન છે આ લાઈન આપણે બેવેમાં સીવી નાખશું ઓકે અને આ આપણે પછી કરશું આપણું આ સીવાઈ ગયું છે બેવે સાઈડ જો એક સાઈડ આ સલંગ સીવાઈ ગઈ છે અને આ બીજી બેવે સાઈડ આપણે એ મશીનથી સીવી લીધું છે અહીંયા જો અહીંયા બે સ્ટિચ માળા છે એક કિનાર એક અહીંયા જે હાફ ઇંચ પર અને અહીંયા એક માળું છે નજીક બોર્ડરના કિનારીના તાકે આપણા થ્રેડ્સ ના નીકળી જાય અને સિલાઈ મજબૂત રહે આપણે એ 15.5 જ્યાં માર્ક કર્યું છે ને આપણા ડ્રોમાં આ લેન્થ લઈને વહા આપણે આપણી ઇઝારમાં માર્ક કરશું આ મૂકો અને જ્યાં આ લાઈન આવે છે વહા માર્ક કરી લો જો ઓકે યહાં આપણે બેવેમાં સેમ વે માર્કિંગ કરી લેશું કલી લગાવવાને જેમ આપણે પહેલાં માર્કિંગ કરી બંધ કરીને એમ આપણે આ કપડું ખોલીને બી માર્કિંગ કરી કાઢશું ઓકે આ જો હા જે માર્કિંગ કરેલી એમ સેમ વે આપણે અહીંયા કરી નાખશું આપણે ટેલરિંગ ચોકસી માર્કિંગ કરશું તાકે એના ડાઘ પડે ના નીકળી જાય ધોવાશે તો ડાઘ નીકળી જશે હવે આપણે બેવે સાઈડ માર્કિંગ કરેલી છે બરાબર હવે જે આપણે કલીનો ભાગ કાપેલો છે એને આપણે કોઈ બી એક પાઈજો લેશું એમાં કોઈ એવું નથી કોઈ બી એક પાઈજો લઈ શકીએ છે અને આપણું ટ્રાયંગલ જે છે બરાબર એમાં ઉપર જો બ્લન્ટ છે આપણે આ કટ કરેલું બરાબર તો આપણે પ્લેસિંગ કેવી રીતે કરશું આમ મૂકશું પોઈન્ટેડ ભાગ નીચે અને જે આ ભાગ છે એ ઉપર બીજી બે પોઈન્ટ અહીંયા આવશે અને આ ઉપર એક બ્લન્ટ છે ઓકે આમ આપણે પ્લેસિંગ કરશું આ અહીંયા બી અને સેમ વે અહીંયા બી ઓકે સો આપણે કપડામાં બી જોઈ લઈએ અને એક ખાસ વાત કે કપડું બેવે આપણે ઉલટી ભાગ ઉપર મૂકશું આપણી ઇઝાર સીધી છે અને કપડું આપણે પ્લેસ કરશું તો એ ઉલટું પ્રેસ કરશું જો આ એક છે ઓકે આ ભાગ છે પોઈન્ટ નથી અહીંયા અને આ બીજો ભાગ આ બી એમ જ મૂકશું બરાબર કોઈ બી એક પાયજા પર અને આ બે બે રોંગ સાઈડ છે ઉલટો ભાગ છે કપડાનો આમ આપણે સ્ટિચ કરશું આ લાઈન જે છે ને બે બેમાં સ્ટિચ કરી લેશું મશીન પર આવી દેશું આપણે હાથથી સીવીને અટેચ કરી લીધું છે આ શું કામ તાકે આપણને ખબર પડે કે આપણે કંઈ મિસ્ટેક નથી થઈ આપણે ફોલ્ડ કરશું ને બરાબર જોઈ લેશું કે આપની પોઈન્ટ ટુ પોઈન્ટ બરાબર મળી રહ્યું છે જો આ બરાબર એકના ઉપર એક આવવું જોઈએ ઉપરથી ચેક કરજો ઓકે બરાબર આપના બે ટ્રાયંગલ એકના બરાબર એકના ઉપર એક આવે મીન્સ આપનું રાઈટ છે જો ઓકે આ બરાબર એકના ઉપર એક આવવું જોઈએ બીજી વાત શું આપણે એક જ પાયજામાં બે બે સાઈડ લગાવેલું છે આપનો એક બીજો પાયજો ખાલી છે જો ઓકે આ એક જ પાયજામાં આપણે એ બે વાર લગાવેલું છે બે બે સાઈડ લગાવી દીધું છે ઓકે તો આપણે આ ઊંડું લીધેલું અને આપણે અહીંયા સ્ટિચ કરવું છે તો હવે અગર આપણે ટર્ન કરશું તો આ પૂરું આપણું સીધો ભાગ આવી ગયો ઓકે તેથી આપણે અહીંયા ઉલટા ભાગમાં સીવવું છે હવે આપણે બે બે પાયજાને અટેચ કરશું કેવી રીતે એ આપણે જોઈએ આટલું આપણું થઈ ગયું છે હજી આપણે મશીન નથી મારું ઓકે હવે આપણે આને સીધું કરશું અને એના ઉપર બીજા પાયજાને ઊંડું મૂકશું
રોંગ સાઈડ અપ જો આ ઓકે બેવે સેમ છે હવે આપણે અહીંયા ભી માર્કિંગ્સ કરેલી છે અને આપણે પાછળ ભી આગળ ભી માર્કિંગ કરેલી હતી હવે આપણે શું કરશું આ જે માર્કિંગ છે અહીંયા જે નિશાની છે એના સી અહીંયા ભી આપણે સેમ વે નિશાની કરેલી ઓકે બેવે સાઈડ કરેલી આપણે નિશાની સો આ ટ્રાયંગલના પોઈન્ટને આપણે અહીંયા મૂકશું અને આમ સ્લાન્ટમાં બરાબર અટેચ કરી લેશું ઓકે જો આમ આ બી આપણે પહેલાં હાથથી સીવશું આપણે અટેચ કરીને જોઈએ આમ આપણે અટેચ કરી લેશું ઓકે બરાબર આ જે પોઈન્ટ છે જે આપણે લાઈન પાડી છે વહાં ટ્રાયંગલનું એક પોઈન્ટ આવવો જોઈએ ઓકે આ એક સાઈડ થઈ ગઈ સેમ વે આપણે બીજી સાઈડ કરશું આપનું છે આપનું ટ્રાયંગલનું પોઈન્ટ છે આપણે માર્કિંગ કરેલી છે યાથી લેશું અને અહીંયા આમ સ્લાન્ટ જશું જેમ આપણું ટ્રાયંગલ છે એમ આ બી આપણે પહેલાં હાથથી કરશું હાથથી કરશું તો આપણને ઇઝી થઈ જશે અને કંઈ મિસ્ટેક હોય તો આપણે સહી કરી શકીએ બરાબર આમ બેસાડી દઈશું પોઈન્ટ ટુ પોઈન્ટ આપણે આ સીવી લીધું છે ઓકે હાથથી સીવી લીધું છે બે બે સાઈડ અહીંયા ભી અને અહીંયા ભી હવે સીવવાના ટાઈમ પર એક વાર ધ્યાન રાખજો કે જ્યારે હાથથી સીવો છો ત્યારે આ પોઈન્ટ્સ મિલાવી લેજો અહીંયા સ્ટાર્ચની ભરાવી દેજો અને પછી અહીંયા સીવવાનું સ્ટાર્ટ કરજો તો શું થશે સીવવાનું ઇઝી થઈ જશે અને બરાબર પોઈન્ટ ટુ પોઈન્ટ બેસશે અને બીજી વાર શું આટલું થઈ જાય પછી આપણે આમ કરી દઈશું ઓકે બીજી ફોલ્ટર અપ વિધાને આ વિધારને કરી દઈશું તો આમ આવી જશે આમ લાગશે ઓકે હવે આપણી વિધાર બરાબર લાગી રહી છે શેપમાં હવે આપણે શું કરશું પહેલા આ જે છે પાયજા આપના એની કોર્નર્સ કરી લેશું બે બે ની સેમ આપણે અહીંયા વન ઇંચની માર્કિંગ કરી લેશું વન ઇંચની માર્કિંગ કરી લેશું ઓકે અને પછી એને ઇસ્ત્રી કરી લેજો આયન ફરાવી દેજો એના પર અને પછી અહીંયા આપણે વન ઇંચ માર્ક કરશું પછી આને અંદરની તરફ આમ લેશું અને આમ સાચો બધો થ્રેડ ના દેખાય અને આમ આપણે સ્ટિચ કરી લઈશું ચૂડામાં એક ઇંચ પર ઓકે બે બે પાયજામાં સેમ વે કરશું આયન કરી લેશું તો બરાબર આપણને ફાવશે કરતા સ્ટિચિંગ કરવું ઇઝી થઈ જશે આમ આપણે મશીન સ્ટિચ લઈ લીધું છે હવે અને આપણે હવે આ થ્રેડ્સ નીકાળી શકીએ છીએ બે બે બાજુ મશીન થ્રેડ લેવાઈ ગયા છે ઓકે સીવી નાખું છે મજબૂત અહીંયા બી ડબલ સ્ટિચ લીધેલા છે કે ધાગા ના નીકળે અને અહીંયા બી આપણું થઈ ગયું છે બે બે પાયજામાં હવે જ્યારે આપણે પાયજા કરશું તો પહેલાં આપણે લેસિંગ કે કંઈ કરવી હોય તો આપણે એ સાથે સાથે જ કામ કરશું અહીંયા પહેલાં બરાબર ઇસ્ત્રી કરી લેજો કે બરાબર સ્ટિફ રહી અને સીવામાં ઇઝી પડે પછી આપણે લેસ કરશું બે પાયજામાં સેમ વે કરશું અહીંયા આમ લેસ મૂકશું થોડી વધારે રાખજો અહીંયા અને આમ ફોલ્ડ કરશું ને એના પર જે બી આપણને વધારે ફાઇન લાગે જેમ આપણને ડેકોરેશન કરવું હોય એમ કરી શકીએ છીએ પણ સાથે સીવવાના સાથે જ લઈ લેવાનું તાકી આમ ઢીગલા જેવું ના લાગે અને પહેલાં આના પર અટેચ કરશું ને પછી આ પાયજો આપણે સીવશું આગળ કરશું આપનું આ લેસ લગાવવાનું થઈ ગયું છે બે બે પાયજામાં ઓકે હવે આપણે પૂરી ઇઝાર મેઇન પાર્ટ કરશું આપણે પૂરી ઇઝાર આપણે આ કરી નાખશું
બે પાયજા છે ઓકે બરાબર યહાંથી સ્ટાર્ટ કરવાનું એક હાફ ઇંચ પર અપને મૂકશું હાફ ઇંચ પર મૂકશું ઓકે અહીંયા ભી અપને બે વાર સ્ટિચ મારશું હાફ ઇંચ લઈએ અને અહીંયાથી સ્ટાર્ટ કરીને પૂરું અહીંયા સુધી આવો પછી થોડું આમ સ્લાન્ટ જવાનું છે કર્વ આમ કર્વ જાશું ને પછી આમ જાશું ઓકે તો અહીંયા આવવાના ટાઈમ પર અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે ફરીથી કહું છું અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયાથી આપણે આવશું પછી આપણે આમ થોડું કર્વ કરશું સ્ટ્રેટ આમ સ્ક્વેર નહીં લઈ જઈએ થોડું કર્વ કરશું ને આગળ વધશું ફરીથી અહીંયાથી બહાર નીચે ઉતરવાને આપણે થોડું કર્વ કરશું અને પછી અહીંયાથી બી હાફ ઇંચ એક પહેલાં લાઈન અહીંયા હાફ ઇંચ પર લેશું ને પછી થોડી લાઈન અંદર લેશું તાકે આપણા થ્રેડ્સ ના નીકળે સો હવે આપણે અહીંયાથી બરાબર સ્ટાર્ટ કરીને ઓકે અહીંયાથી સ્ટાર્ટ કરીને પૂરી લાઈન કરશું સલંગ આ બંને બરાબર મિલાવીને બધું બરાબર મિલાવી મિલાવીને કરવાનું છે તો પિનઅપ કરી નાખજો પહેલાં ઓકે અને અહીંયાથી કર્વ બે બે બાજુથી કર્વ બરાબર શેપ આવવો જોઈએ કે પછી પ્રોબ્લેમ ના થાય અને પછી આખી આ લાઈન તો આપણે હવે પહેલાં આટલું કરશું પછી જોશું આપણી ઇજાર ઓલમોસ્ટ થઈ ગઈ છે જો પાયજાઓ રેડી છે ઓકે સિવાય ગયા છે બે બે જેમ બતાવેલું એમ બરાબર મશીન સ્ટિચ મારી ગયું છે અહીંયા ડબલ સ્ટિચ મારી છે તાકે થ્રેડ્સ ના નીકળે આ ઘડી ઘડી મેં કહી રહી છું કેમ કે અહીંયા આપણા છૂચા નીકળી શકે છે અગર ડબલ સ્ટિચ ના હોય તો હવે આપણે આ જોશું બે ભાગ છે ઓકે એમાંથી એક ભાગ હવે આપણે ઉપરનું જોશું કે ઉપર કેવી રીતે કરવાનું છે ઉપર બી બે ભાગ ખુલ્લા છે ઓકે આ પિનઅપ કરેલું છે બે ભાગ ખુલ્લા છે એમાંથી કોઈ એક કોઈ બી એક સાઈડ આપણે લેશું ઓકે અને એને સીવી લેશું અહીંયાથી બરાબર બે ભાગ મિલાવજો આગળ અહીંયા પાછળ એવું હમણાં કંઈ નથી કોઈ બી ભાગ લઈ શકો છો ઓકે અહીંયા બે બે ભાગ બરાબર મિલાવીને પિનઅપ કરતા જાજો ઓકે અને ઉપરથી આવીને અહીંયાથી સ્ટિચિંગ સ્ટાર્ટ કરવાની છે અહીંયાથી સ્ટિચિંગ સ્ટાર્ટ કરવાની છે હાફ ઇંચ રાખીને અહીંયાથી અને આના ઉપર જાજો આના ઉપરથી આમ ઓકે તાકે અહીંયા જે છે એ જે હોલ દેખાય છે ને આ બરાબર અટેચ થઈ જશે બંધ થઈ જશે તો ફરીથી કહું છું અને આમ પકડશું અહીંયાથી સ્ટાર્ટ કરશું અને અહીંયા તક આ બે બે આમ ચીપકાવવાના નથી જો એક વાર જો બરાબર આ અટેચ કરી લેવાનું ઓકે પિનઅપ કરી લો ઇઝી થઈ જશે કરવામાં ને જોવે તો પહેલા આ બી હાથથી સીવી લો બસ હવે હા છે જો અહીંયાથી ઉપરથી આવો હાફ ઇંચ પર કરવાનું છે ઉપરથી આવો અને આમ રાખીને આમ નહીં ઓકે આ આમ રહેશે આ ઘણું ઇમ્પોર્ટન્ટ છે સમજવું આ જે છે બે ભાગ આપણા કલીના એને આમ નથી સીવવાનું આના ઉપરથી આવીને અહીંયા સુધી જવાનું છે અને સ્ટોપ થઈ જવાનું છે ઠીક છે ધ્યાન રહે આમ નથી કરવાનું સિર્ફ એક જ બાજુ આવશે તાકે આપણું બરાબર કલી બેસી જાય આમ આવીને અહીંયાથી અહીંયા સુધી બસ માં સ્ટોપ થઈ જવાનું છે આપણે એ હાફ ઇંચ પર એક લીધું સેમ વે એક ઇંચ છોડીને ફરીથી કરી લેજો તો બરાબર સ્ટિપ થઈ જાય હવે આપણે એ શું કરું એક ભાગ આપણે એ બંધ કરી નાખો સો આ ઓટોમેટિકલી આપણો પાછળનો ભાગ થઈ ગયો ઓકે હવે આપણે બરાબર આપણું કલી બેસાડી દીધી છે અહીંયાથી આપણે જે લીધી મશીન લીધું અહીંયાથી એનાથી આપણી કલી બરાબર બેસી ગઈ છે જો નહીં તો એ હોલ દેખાતે એક આપણી કલી બરાબર બેસી ગઈ છે ઓકે પરફેક્ટલી હવે આપણે ઇલાસ્ટિક લગાવશું આપનો આપણે પેક કરી નાખો છે સો હવે આપનો પાછળનો ભાગ થઈ ગયો ઇઝારનો હવે આપણે આગળ કામ કરશું
सो हवे अहीं आपने सेम वे बे इंच छोड़सू ऊपर सी ने बाकी नू सीवी नाखसू। ओके अहीं भी सेम वे एक कली नो भाग नीचे राखी ने अपने लई लेसू। सो अहीं सी अपने लेसू अने अहीं बे इंच नेफा माटे अपने खुल्लू राखसू। हवे अपने नेफो करसू। एमा सबसी पहला स्टेप अपनो शू छे, अहीं अपने आम वालसू, पूरू गोल फरतू वालसू। ओके पूरू आम वाली लो, बराबर बे इंच अपने वालसू। ओके टू इंचेस अने आम जेम अपने करीए छे फिनिशिंग माटे एम करसू। ओके अने अहीं सिलाई लई लो, ठीक छे ફૂલમાં। ઓકે આ ભાગ ખુલ્લો રાખજો, અહીંયાથી આપણે આ જે લાસ્ટિક છે આપણી 1 ઇંચની એ આપણે નાખશું, પણ આ બંધ કરવાના બાદ તો આ બે ભાગના કોર્નર્સ ખુલ્લા રાખજો। આમ ખાલી આપણે આમ લેશું, ઓકે આ ખુલ્લું રહેશે। અહીંયાથી આપણે ખુલ્લું રાખશું, ખાલી ફક્ત બાકીનું બધું બંધ કરશું। અહીંયા આખું આપણો નેફો તૈયાર કરી નાખશું। ઓકે અહીંયાથી ખુલ્લું રહેશે, આપણી પૂરી ઇઝાર રેડી છે। હવે આપણે ઇલાસ્ટિકનો પાર્ટ જોશું। અહીંયા જો મેં કીધેલું અહીંયા ખુલ્લું રાખજો, સો અહીંયા આપણે ખુલ્લું રાખવું છે અને પૂરું 2 ઇંચ રાખીને સીવી લીધું છે। ઓકે પૂરું ગોલ ફરતું। ઓકે હવે આપણે રેડીમેડ ઇઝારમાં પહેલાં માપીએ કે શું મેઝરમેન્ટ થાય છે રેડી ઇઝારનો। यहाँ से स्टार्ट करिए। अप्रोक्स 19.5 थाई छे, साला 19 थाई छे। अपने 21 लईए કેમ કે ફોલ્ડમાં આવશે તો એડજસ્ટ થઈ જશે, થોડું વધારે ઇલાસ્ટિક રાખશું આપણે આપણે ઇલાસ્ટિક લગાવીએ। સો રેડીમાં આપણાને આટલું કરવાનું છે। ઓકે આ આપણે હમણાં આગળ માપીએ તો અરાઉન્ડ 40 થાય છે। ઓકે તો આપણે 21 લેશું વિથ સિલાઈ, આપણે સેફ્ટી પિનથી ઇન્સર્ટ કરી રહ્યા છે। પહેલાં આપણે ઇલાસ્ટિક કાપી લઈએ, 21 ઇંચ મેં કીધું રાઈટ, આપણે 22 કાપીએ જસ્ટ સેફ સાઈડ પર કે અગર અપડાઉન થાય તો આપણને વાંધો ના આવે। ઓકે 22 પર આપણે કાપી લઈએ। અને આપણે આગળ નાખી દઈએ, બરાબર ઇલાસ્ટિક ની જેમ।
હવે આપણે આખી ઇલાસ્ટિક નાખી દીધી છે. જો આ મેઇન છે કે આ એક સાઈડથી આપણે નાખીએ તો બીજી સાઈડથી અંદર ના ચાલી જવી જોઈએ, એટલે થોડી વધારે લઈએ એ જ બેસ્ટ છે. નહીં તો એક આપણે બહાર નીકાળશું તો બીજો અંદર આમ ચાલો જઈ શકીએ છે. સો આપણે આ એક ટાચની લગાવી દઈશું કે આ પાછું અંદર ના ચાલુ જાય, અને અહીંયા એક ટાચની લગાવી દઈશું બરાબર ખેંચીને, ઓકે. અને આ બરાબર એડજસ્ટ કરી લઈશું, જરૂરત પડે તો આપણે થોડી વધારે ખેંચી લઈશું. આપણને આ મેજરમેન્ટ 21 જોઈએ છે બરાબર. બંધ કરશું તો 19:30 પર આપણને કરવાનું છે, ઓકે. સો અહીંયા હવે આપણે સિલાઈ લઈ લઈશું તો આપણું પરફેક્ટ થઈ જશે. આના સાથે આપણું 21 છે, રાઈટ. આના પણ લગાવીને જ રાખજો, નહીં તો આ અંદર ચાલુ જશે, ઓકે. અને આપણે અહીંયા સીવી લેશું. આ જે આપણે અહીંયા સીવેલું એમાં હવે અહીંયા આપણે ઇલાસ્ટિકના ઉપરથી પૂરું સીવી લેશું, ઓકે. આના સાથે કમ્પ્લીટ થઈ ગઈ છે. ઝબલા ઇઝારની ઇઝાર રેડી થઈ ગઈ છે, ઓકે. આપણે લેસિંગ બી કરી નાખી છે, બેવેમાં કલી થઈ ગઈ છે, અને આપણે ઇલાસ્ટિક બી કરી કાઢી. આ એક્સ્ટ્રા ઇલાસ્ટિક જે બચી છે આપણે કટ કરી દઈશું, ઓકે. હવે આને વોશ કરો એના પહેલાં બધા જે આ આપણા કોર્નર્સ છે આમ પ્રેસ કરીને એના પર આયર્ન કરી નાખો. જે સિલાઈ છે એના પર બરાબર આમ ઇસ્ત્રી ફરાવી દેજો તો એ બરાબર સ્ટિફ થઈ જશે, અને આમ ફૂગેલું ફૂગેલું જે લાગે છે એવો ઇફેક્ટ નહીં આપે. અહીંયા બી બરાબર ઇસ્ત્રી લગાવી દેજો, ઓકે. અહીંયા બી જે બી જ્યાં બી સિલાઈ છે વહાં એકવાર ધોવા પહેલાં ઇસ્ત્રી પીડાવી દેજો તો બરાબર બેસી જશે. થેન્ક યુ.